જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ચેફ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કેન્દ્ર સરકારની 2017 અને 2018 બજેટને લગતી કેટલીક યોજનાઓ જોઈશું કે જે કેન્દ્રીય બજેટને અનુસંધાને આવેલી છે। એમાં પહેલી યોજના આવે છે કૃષિ ધિરાણમાં વધારો। એમાં આવશે ખેડૂતોને ઊંચા વ્યાજથી નાણાં ઉધાર ન લેવા પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરોત્તર ધિરાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત 2014 અને 2015 કૃષિનું ક્ષેત્રનું નવું વાર્ષિક સંસ્થાકીય ધિરાણ રૂપિયા 8.5 લાખ કરોડ હતું, જ્યારે તે વધીને 2017 અને 2018 રૂપિયા 10 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું। આ ધિરાણ વધારીને વર્ષ 2018 અને 2019 રૂપિયા 11 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો। તો આ હતું કૃષિ ધિરાણમાં વધારો, કે 8.5 લાખ કરોડ હતું અને 2018-2019 11 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું। બીજું છે ઓપરેશન ગ્રીન્સ અથવા તો ટોપ યોજના। કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટમેટા, ડુંગળી અને બટાકા જેવા નાશવંત પાકોના ભાવમાં ભારે અસમાનતા જોવા મળે છે। આથી ઘણી વખત ખેડૂતોને આ પાકો તદ્દન મફતના ભાવે વેચવાની ફરજ પડે છે। પરિણામે ખેડૂતોને નફાને બદલે નુકસાન વેઠવું પડે છે। ખેડૂતોને આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારે ઓપરેશન ફ્લડની જેમ ઓપરેશન ગ્રીન્સની રચના કરી। આ યોજનાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટી બરાબર ટોમેટો, ઓ બરાબર ઓનિયન અને પી બરાબર પોટેટો એમ ટોપ નામ આપ્યું। આ યોજના માટે બજેટમાં રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ભાવમાં થતી વધઘટને કારણે આ પેદાશોના ક્યારેક ગ્રાહકોએ ખૂબ જ ઊંચા ભાવ પણ ચૂકવવા પડે છે। ઓપરેશન ગ્રીન્સ અંતર્ગત ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે અને ગ્રાહકોને ઊંચા ભાવ ન ચૂકવવા પડે તે માટે બંને બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। ત્યારબાદ ત્રીજું છે ઔષધીય અને સુગંધિત છોડની ખેતી। કેન્દ્ર સરકારે અત્યંત વિશિષ્ટ ઔષધીય અને સુગંધિત છોડની સંગઠિત ખેતી માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ કરી છે। આ અંતર્ગત 1000 હેક્ટરના ક્લસ્ટરમાં સજીવ ખેતી કરતા ખેડૂત પ્રોડ્યુસર સંસ્થાઓ FPO। ચોથું છે નેશનલ વાંસ મિશન। વાંસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પુનઃ સંગઠિત નેશનલ વાંસ મિશનની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત રૂપિયા 1290 કરોડના ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે અને નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ વાંસને ગ્રીન ગોલ્ડ એટલે કે લીલું સોનું ગણાવ્યું છે। મિત્રો, આમાંથી એવો પ્રશ્ન પૂછાય કે વાંસને ગ્રીન ગોલ્ડ એટલે કે લીલું સોનું કોણે ગણાવ્યું છે? તો અરુણ જેટલીએ। પાંચમું છે હર ખેતકો પાણી। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે એ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હર ખેતકો પાણી અંતર્ગત દેશના સિંચાઈથી વંચિત 96 જિલ્લાઓમાં રૂપિયા 2600 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત સિંચાઈ માટે સોલાર વોટર પંપ લગાવવા માટે ખેડૂતોની મદદ કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કાર્ય કરશે। ત્યારબાદ છઠ્ઠું છે કિસાન ક્રેડિટ કાર્ડ। એમાં આવશે મત્સ્ય અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પોતાની કામગીરી માટે જરૂરી મૂડી મળી રહે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડનો વ્યાપ વધારવામાં આવશે, જેમાં હવે માછીમારો અને પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે। સાતમું છે સેલ્ફ ગ્રુપ ઓફ વુમન। મહિલાઓને નાણાકીય સહાય મળી રહે એ માટે મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને આપવામાં આવતી સહાયમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે। વર્ષ 2015
અને 16ની તુલનાએ 37% વધારો કરીને વર્ષ 2016 અને 2017 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ₹42,500 કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું. આ ઋણ વધારીને માર્ચ 2019 સુધીમાં ₹75,000 કરોડ કરવામાં આવશે. આઠમું છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ફાળવવામાં આવતી રકમમાં વધારો કરીને 2018 અને 2019 આ મિશન માટે ₹5,750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવમું છે ઉજ્જવલા યોજના. ગરીબ મહિલાઓ માટે અતિ મહત્વની એવી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકારનું લક્ષ્ય 5 કરોડ ગરીબ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનું હતું. જ્યારે દેશની વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે 5 કરોડની જગ્યાએ હવે 8 કરોડ ગરીબ મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવામાં આવશે. દસમું છે સૌભાગ્ય યોજના. ગરીબ પરિવારોને વીજળી પૂરી પાડવા માટે શરૂ થયેલી સૌભાગ્ય યોજના અંતર્ગત ₹16,000 કરોડના ખર્ચે દેશના 4 કરોડ ગરીબ પરિવારોને વીજળી કનેક્શન આપવામાં આવશે સૌભાગ્ય યોજના અંતર્ગત. અગિયારમું છે બધા માટે ઘર. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2022 સુધીમાં દેશના દરેક ગરીબ પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાની સરકારની યોજના છે. આ યોજના પૂર્ણ કરવા માટે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ચ 2018 સુધીમાં 50 લાખ અને વર્ષ 2019 સુધીમાં 1 કરોડથી વધુ ઘરો બાંધવામાં આવશે. બારમું છે સ્વચ્છ ભારત મિશન. નાણામંત્રી શ્રી અરુણ જેટલીના જણાવ્યા અનુસાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતમાં 6 કરોડ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. તેરમું છે એકલવ્ય મોડેલ નિવાસી શાળા. શિક્ષણ ક્ષેત્રે આદિજાતિ બાળકોને શ્રેષ્ઠ ગુણવત્તાકીય શિક્ષણ આપવા માટે નવોદય વિદ્યાલયોની સમકક્ષ એકલવ્ય મોડેલ નિવાસી શાળા શરૂ કરવામાં આવશે. ચૌદમું ભારતમાલા યોજના. ભારતમાલા યોજના હેઠળ આશરે ₹5,35,000 કરોડના ખર્ચે આ યોજનાના પ્રથમ તબક્કામાં આશરે 35,000 કિલોમીટરના રોડ નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. પંદરમું છે ડિજિટલ ઇકોનોમી. ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ડબલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ અંતર્ગત વર્ષ 2018 અને 2019 દરમિયાન ₹3,073 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સોળમું છે વાઈફાઈ હોટસ્પોટ. વર્ષ 2018 અને 2019 દરમિયાન ગામોમાં બ્રોડબેન્ડની સુવિધા વધારીને 5 કરોડ ગ્રામ્ય નાગરિકોને નેટ કનેક્ટિવિટી પૂરું પાડવાનું સરકારનું લક્ષ્ય રહેલું છે. આ માટે 5 લાખ વાઈફાઈ હોટસ્પોટની સ્થાપના કરવામાં આવશે. ભારતમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના અને વિસ્તરણ માટે વર્ષ 2018 અને 2019 ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવશે. સત્તરમું છે પગારમાં વધારો. દેશના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગારમાં વધારો કરાયો છે. આ તમામનો માસિક પગાર હવે આ પ્રમાણે રહેશે. રાષ્ટ્રપતિનો પગાર ₹5 લાખ, ઉપરાષ્ટ્રપતિનો ₹4 લાખ, રાજ્યપાલનો પગાર ₹3.5 લાખ અને દેશના સાંસદોનો પગાર દર 5 વર્ષે આપોઆપ વધશે. આ યોજના 1 એપ્રિલ 2018 આ સિસ્ટમ અમલી બનશે. અઢારમું છે શ્રી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ. 2 ઓક્ટોબર 2019 ભારતના રાષ્ટ્રપતિ શ્રી મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો માટે બજેટમાં ₹150 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. 2019 ભારતના મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો માટે ₹150 કરોડની જોગવાઈ છે. 19મું છે ઉડાન યોજનાનો વિસ્તાર. ક્ષેત્રીય હવાઈ સંપર્ક યોજના અંતર્ગત ક્ષમતા કરતાં વધુ ઉપયોગમાં લેવાઈ રહેલા 56 એરપોર્ટ અને 31 હેલીપેડને જોડવામાં આવશે. આ સિવાય સરકાર વાર્ષિક 1 અબજ મુસાફરો માટે એરપોર્ટની
કેપેસિટી 5 ગણી વધારશે। જો મિત્રો આપને અમારો આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।